સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આંગળિયા પેઢીમાં થયેલ લૂંટના આરોપીઓને સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે ઝડપી પાડ્યા. રૂપિયા 44.76 લાખના મુદ્દામાલ સાથે 4 પકડાયા. એક ફરાર મુખ્ય સૂત્રધાર અને હત્યા કેસમાં આજીવન સજા પામેલ ખૂંખાર આરોપીને પકડવા એલસીબી પોલીસ ટીમે જીવ સટોસટની બાજી લગાવી ચોટીલામાં બેસ્ટ આંગળિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 79.67 લાખની લૂંટ કરવાના ચકચારી ગુનાનો એલસીબી ટીમે ભેદ ઉકલી નાખ્યો છે. આ ગુનામાં સંડવાયેલા 4 આરોપીને પકડી લેવાયા છે, જ્યારે ભાગતા ફરતા 1 આરોપીને પકડવા દોડધામ ચાલુ છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 44.03 લાખથી વધુની રોકડા સાથે રૂપિયા 44.76 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ પાસે કોઈ મહત્વની કડી ન હતી, પરંતુ ફરિયાદીએ કહ્યું હતું કે આંખમાં ભૂકી નાખ્યા બાદ બે પ્રતિકાર કર્યો ત્યારે અએ થેલો મૂકી દે નહીંતર ભાડકે દઈશ તેવું બોલવાની સ્ટાઇલ અને કેમેરામાં કેદ થયેલા મુખ્ય આરોપીના બાઇક ઉપર લગાવેલી સ્ટીલની ડીકીના સહારે જ એલસીબીએ જીવ સટોસટની બાજી લગાવીને મુખ્ય આરોપીને સાળંગપુર મંદિરના દરવાજા પાસેથી પકડી લીધો હતો. પોલીસને જોઈને આરોપીએ ભાગવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપૂર્ણ તૈયારી સાથે આવેલી પોલીસે રીતસરની બાથ ભેળીને આરોપીને પકડી લીધો હતો. બાદમાં એક પછી એક આરોપીને ઉપાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. તારીખ 27/12/2021 રોજ રાત્રિના 8 વાગ્યાના તડસા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચોટીલા થાનગઢ રોડ પર આવેલી ચિત્રગઢ સોસાયટીના નાકે આ ગામના ફરિયાદી ગિરીશભાઈ મહેન્દ્ર પૂજારા ચોટીલાવાળો કે જે વી પટેલ નામની આંગળિયા પેઢી ચલાવે છે તેઓ પોતાના ઓફિસ સમય બાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પોતાના પાસે રહેલા રોકડ 79,67,300 એ પોતાના બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન 4 અજાણ્યા બુકાનીધારી ઈસમો પોતાના સોસાયટીના નાકા પાસે આવીને મરચું એની આંખમાં નાખીને અને તમંચો બતાવીને તેઓની પાસે રહેલા 79,67,300 રૂપિયા લૂંટીને ત્યાંથી પલાયન થઈ ગયેલા હતા. આ બનાવની જાણ થતાં તાત્કાલિક રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તથા સુરેન્દ્રનગર એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબી એસઓજી પેરોલ પલ્લો સ્કોડ વગેરે જેવી ટીમોની સાથે લીમડી ડિવિઝનની ચોટીલા થાનગઢને મોરડીના અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવીને આ ગુનાને અંજામ આપનાર ઈસમોને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી. જે દરમિયાન આ એલસીબી પીઆઈ શ્રી એમડી ચૌધરી અને પીએસઆઈ વીઆર જાડેજાનાઓને સચોટ બાતમીની હકીકત મળેલી હતી કે આ કામના આરોપીઓ પૈકી ચાપરા બાપભાઈ ખવડ, રહે સેજકપરવાળા, લખુ પુંજભાઈ ખાચર, મોટા છેડા આંબાભાઈ પાચાભાઈ ડાભી ચિરોડા અને લાલદાસ રવિદાસ મેસવાણિયા અને હાલકુ અનકભાઈ કાઠી, રહે જાનીવડલા, આ 5 ઈસમોએ લૂંટ કરીને અંજામ આપેલો હતો. તે પૈકી ચાપરા, લખુ, આંબા અને લાલદાસ આ 4 ઈસમોની અટક કરીને તેઓની પાસેથી કુલ 44,03,160 રૂપિયા રોકડા, તેઓએ ગુનામાં વાપરેલા તમંચા જે હથિયાર 1 નંગ અને જીવતા કારતૂસ 9 નંગ અને ગુનામાં જે વપરાયેલ બંને મોટરસાઇકલો અને તેઓની પાસેથી મોબાઈલ વગેરે જેવા મુદ્દામાલની રિકવરી કરીને આ કામનું ગુનાને અંજામ આપનારનું ડિટેક્શન કરવા પામેલું હતું. અને આ કામમાં જે હાલકુ આરોપી છે તેને પકડવાનો બાકી હોય તેઓને પકડી પાડવાની પણ હાલની આગળની કાર્યવાહી ચાલુ છે. તથા મુખ્યત્વે આ કામમાં મુખ્ય આ ઘટનાને અંજામ આપનાર લખુ આપા કે જે અગાઉ પણ 302ના ગુનામાં આજીવન કેદની સજા પામેલો હતો અને તેઓ ત્યારબાદ પેરોલ જમ્પ કરીને ફરાર હતો અને ત્યારબાદ પણ તેઓએ 302, 307 આર્મ્સ એક્ટ પ્રોહિબિશન વગેરે જેવાના ગુનામાં 10 જે ગુનામાં વોન્ટેડ આરોપી હોય તેઓને પકડીને જિલ્લાને એક મહત્વની સફળતા હાથ પામી છે અને આગળની કાર્યવાહી ચોટીલા ખાતેથી પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહેલ છે. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, સુરેન્દ્રનગર.